જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સરગવો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આયુર્વેદ પ્રમાણે સરગવાને સુપરફૂડ ગણવામાં આવે છે અને તમે નેટ ઉપર સર્ચ કરીને જોશો તો તેમાં બતાવ્યું છે કે ત્રણસો કરતાં પણ વધારે રોગો સામે રક્ષણ આપે છે એટલે કોઈનો કોઈ રૂપે આપણે સરગવો ખાવો જ જોઈએ પણ આપણે લગભગ સરગવાનો ઉપયોગ બહુ ઓછો કરતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે સરગવાના પાનનો ઉપયોગ કરીને એક સરસ મજાની રેસીપી શેર કરીશ જે એટલી ટેસ્ટી લાગે છે કે સાથે શાકની પણ જરૂર નહીં પડે અને આ રેસીપી લગભગ તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય સરગવામાંથી આપણે અવનવી ઘણી રેસીપીઓ બનાવતા હોઈએ છીએ જેમ કે સરગવાના થેપલા છે શાક છે કઢી છે પણ આ રેસીપી એકદમ અલગ જ છે તો એના માટે અહીં મેં બે કપ જેટલા સરગવાના પાન લઈ લીધા છે તેને આપણે ધોઈ લઈશું અને હવે અહીં મેં અડધા કપ જેટલી તેલવાળી તુવેરની દાળ લઈ લીધી છે તેને આપણે કૂકરમાં નાખી અને ત્રણથી ચાર વખત પાણીથી વ્યવસ્થિત ધોઈ લઈએ તો અહીં મેં દાળને પણ પાણીથી વ્યવસ્થિત ધોઈ લીધી છે હવે આની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી હળદર અને એક ચમચી ઘી નાખી દઈએ ઘી નાખવાથી દાળ છે તે પચવામાં પણ હળવી રહે છે અને તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે તો કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની ચારથી પાંચ વિસલ વગાડી લઈએ ત્યાં સુધી અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેની સાથે એક નાની ચમચી જેટલું ઘી નાખી દઈએ જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે પણ તમે એકલું તેલ પણ લઈ શકો છો હવે આ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડી જાય એટલે આની અંદર પાંચ ચમચી જેટલી આખી મેથીના દાણા એડ કરી દઈએ સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી વાનગી પચવામાં સરળતા રહે અને હવે આની અંદર આપણે લસણ એડ કરી દઈએ અહીં મેં બે મોટી ચમચી જેટલી લસણની કટકી કરીને લઈ લીધું છે લસણને કટકી કરીને લેવાનું જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે અને મીડિયમ ફ્લેમ પર લસણને પણ થોડીકવાર માટે આપણે સાંતળી લઈશું આપણે બધા જાણીએ છીએ કે લસણ પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે એટલે લસણ પણ આપણે ડેઇલી લાઈફમાં ખાવું જ જોઈએ તો અહીં લસણ પણ આપણું સરસ સાંતળાઈ ગયું છે તો હવે આની અંદર બે તીખા લીલા મરચાં અને એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈશું અને આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું આપણી ડુંગળી છે સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે આ વાનગી છે તે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે આને રોટલી પરોઠા ભાખરી સાથે ખાઈ શકો છો તેમજ ભાત સાથે પણ ખાઈ શકો છો તો થોડીક જ વારમાં આપણી ડુંગળી પણ સરસ સાધારણ બદામી કલરની થઈ ગઈ છે તો હવે એની અંદર ધોયેલા સરગવાના પાન એડ કરી દઈએ મેં પાંદડાને સુધાર્યા નથી પણ તમે ઈચ્છો તો સુધારીને પણ લઈ શકો છો કેમ કે પાંદડા ચડશે એટલે શ્રિંક થઈ જશે એટલે મેં સુધાર્યા નથી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને એક નાની ચમચી જેટલી દળેલી સાકરનો ભૂકો નાખી દઈશું જેથી ફ્લેવર પણ સરસ આવશે અને આનો કલર પણ સરસ લીલો જળવાયેલો રહેશે આપણે દાળ બાફવામાં તો મીઠું નાખ્યું જ છે એટલે ખાલી આપણે આ ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી પાંદડા સરસ ચડી જાય અને તેની જે તુરાશ હોય છે કાચો ફ્લેવર હોય છે તે દૂર થઈ જાય આપણે ઘણી વખત દાળ તડકા દાલ ફ્રાય બનાવતા જોઈએ છીએ પણ આવી રીતના સરગવાના પાનનો ઉપયોગ કરીને તમે દાળ ક્યારેય નહીં બનાવી હોય તો આપણા પાંદડા પણ સરસ ચડી ગયા છે તો હવે બાફેલી દાળ હતી તે આની અંદર એડ કરી દઈએ અત્યારે મેં બહુ વધારે પાણી એડ નથી કર્યું કેમ કે જો તમારે ભાત સાથે ન ખાવી હોય અને એમ જ રોટલી રોટલા કે પરોઠા સાથે ખાવી હોય તો આવી રીતે ઘાટી દાળ રહેવા દઈ શકો છો જેવી રીતે આપણે અડદની દાળ અને રોટલા ખાઈએ છીએ તેવી રીતના ઘાટી રાખો તો પણ ચાલે તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જ્યાં બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે હું આની અંદર પાણી એડ કરી દઈશ મારે આની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવી છે તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી આની અંદર એડ કર્યું છે તેની સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો આને મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈએ તો જો થોડીકવાર થઈ ગઈ છે આપણી દાળ સરસ સીજાઈ ગઈ છે તો આની અંદર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને તેની સાથે એક ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું તમે સાંભાર મસાલાને બદલે જે પોળી મસાલો આવે છે તે પડ્યો હોય તો તે પણ એડ કરી શકો છો તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે તો આને બરાબર મિક્સ કરી લઈશું અને સાંભાર મસાલો એડ કર્યા પછી આને એકાદ મિનિટ માટે હવે આપણે ચડવા દઈશું જેથી આનું ફ્લેવર સરસ બેસી જાય દાળમાં તો આવી રીતના સરગવાના પાનનો ઉપયોગ કરીને તમે દાળ બનાવશો તો રોટલી રોટલા સાથે તો સરસ લાગશે તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો આવી રીતના તમે દાળની રેસિપી ક્યારેય ટ્રાય નહીં કરી હોય સરગવાના પાનના અઢળક ગુણો રહેલા છે અને દાળમાં ઘણા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત આવી રીતના સરગવાના પાનનો ઉપયોગ કરી ને આ દાળ જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ